લોકોમાં બાળકોમાં જગે. એવી જાતનો અભિગમ તમારે રાખવો જોઈએ કે એવો અભિગમ રાખવો જોઈએ કે આપને પરિશ્રમ થશે. આ બુદ્ધિને કેમ પરિશ્રમ આપો છો? અરે યાર, બુદ્ધિને નહીં પરિશ્રમ, બુદ્ધું રહી જશે. બુદ્ધિને જ પરિશ્રમ આપો સૌથી પહેલા, પછી બીજી કોઈ વસ્તુને પરિશ્રમ આપજો. પછી દેવકીનંદાચાર્યજી હજી એક બહુ સુંદર વાત કહે છે કે સેવા કરવા ત્યારે એમ કે છે કે આપ રમવા બિરાજ્યા છો તો પેલું રમી લો. આપ તો બોલતા ઠાકુર છો, એ તો મૂંગા ઠાકુર છે, આપના બનાવેલા એ ઠાકુર છે, કઈ આપ એમના બનાવેલા ઠાકુર છો? દેવકીનંદાચાર્યજીનો ગજબનો પત્ર છે વૈષ્ણવ ઉપર મુંબઈના લખેલો, અને આપણે કેવા સિદ્ધ પુરુષ છીએ કે ત્યારે લખેલા પત્રનું આજ સુધી નથી સમજ્યા. એમણે બિચારા એ 100 વર્ષ પહેલા એ અર્થ કયો, અને હજી આપણે ત્યાં ને ત્યાં જીસ જગહ સે લે ચલાય રાવર હમ વહી આયે ફિર ઘૂમકે. જ્યાંથી માર્ગદર્શન આપણને આગે લઈ જવા માંગતા હતા આપણે પરે ત્યાં ત્યાં જીવે છે કે લાગા બતાવો ક્યાં જવું અમારે, અમને પરિશ્રમ થઈ રહ્યો છે, અમે આરામ કરી રહ્યા છે, આ બધા અજગર થઈ જશું આપણે. એટલે આવી બધી પરિશ્રમનો વિચાર નહીં કરો બાળકોને. બાળકો પાસે જયારે જાઓ ત્યારે કાંઈ કાંઈ ગ્રંથોની સમસ્યા લઈને જાઓ. તમારા ઘરમાં ધંધો નથી ચાલતો, તમારા છોકરા નથી થતા, તમારી છોકરી નથી પરણતી, એના બધા તમે ગ્રહો લઈને જાઓ, એની બધી સમસ્યાઓ લઈને જાઓ. છેવટે બિચારો બાળક શું કરે, વાણિયામાં ઘેરાયેલો, કોઈક દોરા ધાગા આપે, કંઈક કરે, તમને અનુષ્ઠાન બતાવે, એ વાતથી વંચિત થાય. તે વાત એ જ કે શ્રી ભાગ જે ઐશ્વર્યથી વંચિત થઈ જાય, બેચાર ક્ષુદ્ર રૂપિયા 100 રૂપિયા તમે ભેટ કરી દેશો, પણ જે ઐશ્વર્યથી વંચિત રહી જાય છે તે ઐશ્વર્ય છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધા નસ્તનો જદાસ્ય સૌભાગ્યમ. એટલે કોઈપણ પુષ્ટિ માર્ગનો બાલક આવા ઐશ્વર્યથી વંચિત ન થાય એની કાળજી કોણ લેશે? કોણ લેશે? વૈષ્ણવોએ લેવી જોઈએ. વૈષ્ણવોએ લેવી જોઈએ, વ્યર્થની બકવાદ કરવા માટે, વ્યર્થની ચાપલુસી કરવા માટે, વ્યર્થના ખોટા ભાવોની કબરમાં બાળકને જીવતા દાટવા માટે ત્યાં ન જવું, પણ બાળકને આવા પરિશ્રમ આપવા માટે જવું કે આ ભાગવતનું એક વચન અમને આ અર્થ નથી સમજાતો, આ અર્થ સમજાવો. તમે પોતે જાતે વાંચો ભાગવત, જે જે શ્લોક ન સમજમાં આવતો હોય એના ઉપર અંડરલાઇન કરો, અને બાળકો પધારે એમના ચરણ પકડો, અને ચરણ પકડીને એમને વિનવો કે કૃપાનાથ થોડુંક આને સમજાવો. એક વખત નહીં સમજાવશે, બીજી વખત નહીં સમજાવશે, ત્રીજી વખત નહીં સમજાવશે, કાં તો આવતો બંધ થઈ જશે કે વૈષ્ણવ ત્રાસ આપે છે. અને આવશે તો સમજીને જ આવશે, પછી નાહકમાં મનોરથાના પૈસા માટે ભેગા કરવા માટે મહન માંગવા નહીં આવે, કેમ કે એને ખબર પડી જશે કે ત્યાં જતાની સાથે જ ભાગવતનું અર્થ પૂછે, અર્થ પૂછે જવું જ નહીં એવા ઠેકાણે બધા કહી દેશે કે આ ગામમાં વૈષ્ણવ બહિર્મુખ થઈ ગયા છે. આપણે સમજી જવાનું કે આપણે વલ્લભ અભિમુખ થઈ ગયા છે. ઓછામાં ઓછો બાળક જે ખાડામાં પડવા જાય છે એ ખાડામાં પડવામાં આપણે એને ધક્કો નથી માર્યો, પછી તો આપ કૃપાનાથ સમર્થ છો, જે કરશો તે યોગ કરશો. આટલું તો તમે કહી શકો કે ન કહી શકો દરેક બાળકને. એટલે એવા અભિગમથી વૈષ્ણવોએ બાળક પાસે જવું જોઈએ, થોડોક બાળકને પરિશ્રમ આપવો જોઈએ. કેમ પરિશ્રમ નથી લેતા? ડોક્ટર જે દવાની નાડી જોવાનું પરિશ્રમ ન લે, સ્ટેટોસ્કોપ લગાડવાનું પરિશ્રમ ન લે, ડોક્ટર જે તમને ડાયગ્નોસિસ કરવાનું પરિશ્રમ ન લે, તે હમણાં પોડી રહ્યા છે ડોક્ટર સાહેબ. એ હોસ્પિટલ ચલાવે છે શા માટે? તમે માંદા થઈને એની એડમિટ થવા અમે ટ્રીટમેન્ટ કરીએ એવું કેમ નથી કરતા? એવું ઐશ્વર્ય પ્રકટ થવા દો. એવું ઐશ્વર્ય પ્રકટ કરવું નથી તો પછી પોઢા જ રહેવું છે ત્યાં? જાગીને એક વખતે ટ્રીટમેન્ટ તો કરે. જે જે માંદો આવ્યો તેનો એની ટ્રીટમેન્ટ ન કરી તો કેવી રીતે હોસ્પિટલમાં બેસી શકે? થઈને આપણે કહીએ છીએ ના ના, ડોક્ટરનો છોકરો છે ને એટલે એને દવા આપવા દો. એ ડોક્ટરના દરેક છોકરાથી દવા લેશો મરી જશો તમે. ડોક્ટરથી દવા લેવી જોઈએ, ડોક્ટરના છોકરાથી દવા ન લેવી જોઈએ. ડોક્ટરના છોકરા દવા લેશે એને ખબર પડે કે ન પડે દવાઈનું, શું તમને ન મળતા હો તો મારી નાખે. એટલે ડોક્ટરના છોકરાને જો ડોક્ટરનો છોકરો જ ન રહેવા દેવો હોય, ડોક્ટરના છોકરાને જો ડોક્ટર બનાવવો હોય, તો દરેક વખતે એના ઉપર એવો સાયકોલોજીકલ સોશિયલ પ્રેશર એના ઇર્દગિર્દ રહેવો જ જોઈએ કે એને ડોક્ટરી ભણવી જ પડે. ભણ્યા વિના એ યસ્ય કસ્ય તરો પ્રવેશ્વા તદ્વા ભવિષ્યતિ, એવી જાતની નિમ
છે, જો આપણે વલ્લભ સંપ્રદાયને ચતુરંગ માનતા હોઈએ, જો આપણે એમ માનતા હોઈએ કે વલ્લભ સંપ્રદાયનો જેવી રીતે મહાપ્રભુજી એક અંગ છે, જેવી રીતે મહાપ્રભુજીની વાણી અંગ છે, જેવી રીતે કૃષ્ણ સેવા કૃષ્ણ ભક્તિ એક વલ્લભ સંપ્રદાયનો અંગ છે, જેવી રીતે વૈષ્ણવ એક વલ્લભ સંપ્રદાયનો અંગ છે, તેવા જ મહત્વપૂર્ણ અંગ ગોસ્વામી બાલકો વલ્લભના વંશજો પણ છે. તો એમને થોડુંક પરિશ્રમ આપવો પડશે. પરિશ્રમ નહીં આપશો તો પછી માય કાંગડા થઈ જશે, આ ઐશ્વર્યથી વંચિત થઈ જશે. જય ઐશ્વર્ય મહાપ્રભુજીનું વર્ણવામાં આવ્યું છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધા નિસ્તનુત. એટલે એક વાત સમજો કે મહાપ્રભુજી ક્યારે પણ ભાગવતના કોઈ સપ્તાહ નહોતા કરતા હો. આજે તો આપણે બધા ભાગવતને મહાપ્રભુજી જે ભાગવત મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ હતા ને, આપણે ભાગવત મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ બનાવી દીધી છે. મની એટલે એમઓ એની વાય. મહાપ્રભુજી ભાગવત મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ હતા, આપણે ભાગવતને મણિવર ભાવાંશ ભૂષિતા. લાવ પૈસા. મને એક અમારા પાડોશમાં ભાઈ રહે છે, ઈ કહેતા દિવસે કે અમારે ત્યાં સપ્તાહ છે, સપ્તાહમાં જો કથા વ્યાસજી પેલો પૈસો લેતા હોય તો હું એવી કથા સાંભળવા નથી આવતો. કેમ કે મહાપ્રભુજીએ ચોખ્ખી ના પાડી છે કે ભાગવતની જે વ્યાવૃત્તિ કરતો હોય, એટલે કથાની જે દક્ષિણા લેતો હોય, તેનાથી ભાગવત કથા નહીં સાંભળવી. કેમ કે ગટરના ખાબોચિયામાં પગ મૂકવા જેવી ગંદી વાત છે. એટલે દક્ષિણા ન લેતો હોય તો હું ચોક્કસ કથા સાંભળવા હું. ભલે એના દક્ષિણા તો લે છે. તો મેં કીધું તો પછી હું સાંભળવા ન આવું. તો મને કહેતા હતા કે તો હવે કેવી રીતે કરવું. જે કર્યું છે તમે કરો, એમાં કંઈ મને બોલાવવાનો આગ્રહ રાખો નહીં. પછી કે અમે તો બધું કંકરોતી ને બધી છાપી નાખી, એટલે હવે કંઈ થઈ શકે એવું છે નહીં. મેં કીધું આનંદથી કરો ને, હું તમને ક્યાં ના પાડું છું, તમારે જે કરવું એ તમારો વિષય છે. પછી સપ્તાહ પૂરી થઈ ગઈ પછી એક દિવસે મારે ત્યાં આવ્યા. મને એમ કે મહારાજ, પહેલા હું નાસ્તિક હતો, પણ પછી મને હાર્ટ એટેક આવ્યો અને મારી પત્નીએ એમ કહ્યું કે સપ્તાહ કરાવી દઈશું, તમારો હાર્ટ એટેક દૂર થઈ જાય તો. મને આસ્તિકતા થઈ ગઈ, બચી ગયો. એટલે અમે સપ્તાહ કરી. પણ હવે ભાગવત સપ્તાહ સાંભળીને ફરીથી મને થોડીક નાસ્તિકતાના ભાવો આવી રહ્યા છે. મેં કીધું આવું કેમ થઈ ગયો. તે મને કહેતા હતા કે એટલા માટે કે ભગવાન તો ભાગવતમાં વારે ઘડીએ પ્રકટ થતા રહે, અને ભગવાન પ્રકટ થવાના ન હોય કથા વ્યાસજી કે ગજવામાં હાથ નાખો ભગવાન પ્રકટ થશે. ભગવાન પ્રકટ થશે ગજવામાં હાથ નાખવાથી ભગવાન પ્રકટ થાય કે હૃદયમાં ભાવ રાખવાથી ભગવાન પ્રકટ થાય? તો ભગવાન પ્રકટ થવાના હોય, કેમ કે 24 અવતાર વારે ઘડીએ પ્રકટ થાય. એક અવતારની લીલા પૂરી થાય ન થાય ત્યાં તો બીજા અવતાર પ્રકટના એંધાણ આવી જાય ભાગવતમાં. એની એંધાણ આવે એટલે પછી વ્યાસજી કે ગજવામાં હાથ નાખો, રૂપિયા કાઢો, તૈયાર રાખો, ભગવાન પ્રકટ થવાના છે. મુકાવી દે. એણે કહ્યું કે વ્યાસજી, આવી રીતે દર વખતે આપ ગજવામાં હાથ નખાવ છો, અમને અશુદ્ધા થાય છે. બોલે કઈ તો મફતમાં પ્રકટ થાય તમારા માટે? આવી રીતે ગજવામાં હાથ નાખવાથી ભગવાન પ્રકટ થતા હોય તો ભગવાનની બિચારાની ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય બધું માય કહ્યું ને. લક્ષ્મીનો નાથ દેવાદી દે, એનો ભીખવીને કશું નથી ચાલતો. લક્ષ્મીને પરણ્યા કેમ? બીજા કોઈ દેવતાને પરણી દેવા જોઈએ તો એ ભીખ વિના ભોગ ન લાગે. દેવતાઓ સૌ ઠેકડી ઉડાવે મારી, મનડાની લાજ ના ભાંગે, હવે મને ઠાકોરજી નથી થાવ. મહાપ્રભુજી સામે ખરેખર ઠાકોરજી રડતા છે કે ક્યાં ફસાવી દીધો મને, કોના વચ્ચે ફસાવી દીધો. અરે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. લક્ષ્મી જેની પત્ની છે એને તમે શું આપવાના છો? વાગીશી કિંતે વચનીય મસ્તી, ને દરેક વાતમાં ભિખારી વેળા, દરેક વાતમાં ભિખારી વેળા, મારી મંદડાની લાજના ભાંગે, હવે મને ઠાકોરજી નથી થવું. ભગવાન ખરેખર એમ જ વિચારતા છે. ફસક સંડવાઈ ગયો. મુદ્દો એ છે કે ગુનેગાર છે તેનો વાંધો નહીં, ચાલતો માણસ પડે,
પણ પડેલો બીજાને પટકે ને એ ખરાબ વસ્તુ. ચાલે પડે, ચાલતો માણસ ન પડે તો સૂતેલો માણસ પડે, પડી જાય એમાં કંઈ બહુ લજ્જાની વાત નથી. પણ પડી ગયો તેથી બીજાને પટકવું કે હું પડી ગયો તો ટાંગ ફસાવીને બીજાને દોડતાને પટકું, એ બહુ ખરાબ વૃત્તિ. એટલે એ બાળકો વૈષ્ણવોને પટકે પુષ્ટિ માર્ગ ઉપર, અને વૈષ્ણવો બાળકોને પટકે. આ જે પરસ્પર એકબીજાને પટકવાની પદ્ધતિ છે ને, કે માર્ગ ઉપર ચાલવા ન દેવું સરખી રીતે, એ પદ્ધતિ ઉપર આપણને કાબુ મેળવવો પડશે. અને એ કાબુ આપણને મળશે જ્યારે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્યનું આપણને ભાન જાગશે, કે મહાપ્રભુજીનું ઐશ્વર્ય પેલા પથ્થરના સોનાના એના મણીઓના ઐશ્વર્યનું પથ્થર નહોતું. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ વલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસ ભાગ્યમ, જેનો ભાગવતનો પ્રતિપદ મણિવરથી જેનું આમ શ્રીઅંગ વિભૂષિત છે તેનું મહાપ્રભુજી કહે છે કે એવો વલ્લભ, એવો ઐશ્વર્યશાળી વલ્લભ એ ઈશ્વર છે, તો એવા ઈશ્વરના અમે દાસ થવા તૈયાર છે. તનોતુ નિદજાસ્ય સૌભાગ્યમ, એ અમારામાં દાસ્યપણાનું સૌભાગ્ય આપે. દાસપણે સૌભાગ્ય છે તે નથી ભલે જગદીશ. દયારામભાઈ કે છે ને, સેવાનું સુખ એવું માનજો, પાગ આશે છેદાવે શીશ, અને શીશ છેદ્યા પછી પાગ ક્યાં ધારે. સહુ કોઈ મૂર્ખ મનમાં ન વિચારે, પુરુષોત્તમને શું પુરુષોત્તમનો સ્વાદ, જન જુદો રહી પામે આલ્લા સેવો શ્રી કૃષ્ણ કપાલ. અલ્યા તમે પુરુષોત્તમ થઈ ગયા પછી સેવા તમે કરશો કેવી રીતે? પુરુષોત્તમને શું પુરુષોત્તમનો સ્વાદ, જન જુદો રમી પામે આલ્લા. પુરુષોત્તમની પુરુષોત્તમ થઈને સેવા નથી કરવી, પુરુષોત્તમની પુરુષોત્તમ હોવા છતાંય ભક્ત થઈને સેવા કરવી છે. આખા મહાપ્રભુજીના સ્વરૂપનો જે તમે સ્વારસ્ય સમજશો તો એ સમજમાં આવશે કે સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ હોવા છતાં પણ કૃષ્ણ સે કૃષ્ણ તરીકે પૂજાવવા માટે પ્રકટ નથી થયા. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત થયા, કૃષ્ણ ભક્તિના પ્રચાર માટે પ્રકટ થયા. કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, શ્રી કૃષ્ણની ભક્તિ, શ્રી કૃષ્ણનું જ્ઞાન, શ્રી કૃષ્ણની ભાવના જગાડવા માટે આ પ્રકટ થયા, પોતે કૃષ્ણ હોવા છતાંય. એટલે ખરેખર કોઈ બાળક હોય પણ છુપાયેલો પુરુષોત્તમ, જેમ કાલે પહેલા કહેતા હતા, પણ પુરુષોત્તમ હોય તે કૃષ્ણ સેવાથી વિમુખ કરતો, તો પછી પુરુષોત્તમ પ્રકટ પણ હોય ને તો પણ એ પુરુષોત્તમ આપણા પુષ્ટિ માર્ગના કામનો નહીં. કૃષ્ણની સેવામાં જે આપણને પરાયણ કરે, પોતાની સેવામાં પરાયણ કરે, તે પુરુષોત્તમ આપણને કામનો નહીં. તેથી કૃષ્ણ સેવામાં જે આપણને પરાયણ કરે, જેવી રીતે મહાપ્રભુજીએ કૃષ્ણ સેવામાં પરાયણ કર્યા, દરેક જીવને રાખત ભવધારા બહી જાતે તો ગ્રહી સોંપત શ્રી ગોવર્ધનનાથે, પોતાના ગજવામાં નોતા મૂકી લેતા કોઈકને, એ જાતનો અભિગમ બાળકોમાં પણ પેદા કરવો પડશે. એ જાતનો અભિગમ તમારામાં પેદા થવો જોઈએ. આપણે પરસ એકબીજાના સહયોગથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ પુષ્ટિ માર્ગનો તે દિવ્ય ઐશ્વર્યને પામી શકીએ છીએ. બહુ અઘરી વાત નથી કે આપણા ગોસ્વામી મૂર્ખ ન હોવા જોઈએ, અભણ ન હોવા જોઈએ. આપણા ગોસ્વામી શ્રી ભાગવત તત્વજ્ઞ હોવા જોઈએ, અને શ્રી ભાગવત તત્વજ્ઞ હોઈને શ્રી ભાગવત તત્વના ઉપદેષ્ટા હોવા જોઈએ, ભક્તિના ઉપદેષ્ટા હોવા જોઈએ. પોઢેલા, વિશ્રામ કરતા, પરિશ્રમ લે જ નહીં એવા ન હોવા જોઈએ. એ વાત આપણને કાળજી લેવાની અતિશય જરૂરત છે. પરસ્પર કાળજી લેવાની જરૂરત છે. એકના કાળજી લેવાથી કામ નહીં ચાલે. કેમ કે ફરી ફરીથી હું એક જ વાત કહું છું કે આ ચતુરંગ સંપ્રદાય છે. આ સંપ્રદાય નથી કેવલ બાળકોનો, કે આ સંપ્રદાય નથી કેવલ વૈષ્ણવોનો, આ સંપ્રદાય નથી કેવલ કૃષ્ણ સેવાનો, આ સંપ્રદાય નથી કેવલ શ્રી મહાપ્રભુજીનો. આપણા બધાનો સંપ્રદાય છે. આપણો ભાવ એક વખતે વિકસાવ, વયમ એવો ભાવ વિકસાવ. અહમ અને ત્વમનો ભાવ નહીં વિકસાવ આ સંપ્રદાયમાં. અમે એવો ભાવ વિકસાવ કે અમે બધા, આપણે બધા પુષ્ટિ માર્ગીઓ છે, આપણું આ કર્તવ્ય છે. આપણું ફરજ છે એકબીજાના પ્રત્યે કે આપણે સરખી રીતે જે આપણું ઐશ્વર્ય છે તે મેળવવાની દિશામાં આપણે આગળ ચાલીએ, તો આ પુષ્ટિ માર્ગમાં ઉપર, તો આપણે આચાર્ય ચરણના સાચા અનુગામી, તો આપણે આચાર્ય ચરણના માર્ગ ઉપર સાચા પથિક, અને તો આપણે ભક્તિ માર્ગના રાહી, તો આપણે કોઈ ભગતિ માર્ગના રાહી થઈ જશું. મૂળ કાળજી એ બાબતની લેવાની છે. અને એ આચાર્યચરણની સ્તુતિને જાણશો. આચાર્યચરણમાં ભગવત્વ છે, પુરુષોત્તમત્વ છે, તો કઈ જાતનું પુરુષોત્તમત્વ છે? એ જાતનું પુરુષોત્તમત્વ છે. બાકી એવું પુરુષોત્તમત્વ નથી આચાર્યચરણમાં કે પોળતા જ રહેતા હતા. સ્પષ્ટ કીર્તનમાં આવે છે કે ભોજન કર વિશ્રામ છિનક લે, નિજ મંડળી બોલાઈ વેણુ ગીત
और युगल गीत की रस बरखा बरखाई प्रकटवे मार्ग रीत दिखाई। तो पोड़ता ज नोता रहता छनक नाम ले शा माटे न ले पण पोड़ता ज रहे जागे ज नहीं ने पूछवा जाइए तो खास पोड़ी जाए केवी रीते नो उकेल केवी रीते आवे उकेल केवी रीते आवे पछी पेलू वैश्वर्य वधे केवी रीते भागवत पद मणिवर भावांशु मूर्ति भावांशु भूषिता मूर्ति थाय केवी रीते बस मुद्दो एवो छे। एटले एवा पोड़ता होय तो खिस्सामां एक अलार्म लईने जवुं जोईए प्रवेश करतानी साथे ज अलार्म वगाड़ी देवी पोड़ता होय तो ऊंघ तो उड़े न ओछा पछी काले तो निकली जव अरे गलती थी वागी गई कही देव प्रवेश करता ने साथे पोड़ता है तो शुरू करी देव ऊंचा मचू थोड़ीक तो ऊंघ उड़े ना। एटले ए वात ख्याल राखो कि भोजन कर विश्राम छिनक सुधी कहीं वांदा नथी पण विश्राम ज लेता रहे ने भोजन ज करता रहे तो आज भगवत लीला छे एना उपर का तो प्रहार थई जशे का एनु आहार थई जशे पण एमां विहार नहीं थई शके। एटले भगवत लीलाना विहार मां विहार करता वल्लभ वंशजो होवा जोईए भगवत लीलाना विहार मां विहार करता वैष्णव होवा जोईए भगवत लीलानो आहार करता के भगवत लीला उपर प्रहार करता वैष्णव ए वैष्णव नथी ए बिंदु सृष्टि नथी ए नाद सृष्टि नथी ए वाक दृढ़ताथी समझो। एटले एक वात खास समझवानी छे के प्रभु प्रकट थया व्रजमां प्रभु व्रजमां प्रकट थया अने एमनो जे ऐश्वर्य वर्णवायो छे कई जातनो ऐश्वर्य वर्णवायो जेम काले मैं तमने बताव्यू के प्रथम श्लोक मां महाप्रभुजीना धर्मी स्वरूपनु वर्णन छे अहींया श्लोक मां महाप्रभुजीना ऐश्वर्य गुणनु वर्णन करवामां आव्यु छे। ऐश्वर्य गुण एटले जे कोईकनो ईश्वर होय ते ऐश्वर्य कोनो ईश्वर्य वल्लभ जेम ठाकुर जी गोकुल मां गोकुल जे गोपाल हता तो गोवाळियाओ हता ए गोकुल मां भगवान ईश्वर तरीके प्रकट्या तो गोपालोना ईश्वर थया व्रजाधिप थया व्रज मां व्रजाधिप तरीके प्रकट थया अने एमणे ऐश्वर्य पोतानुं ए प्रकट कर्युं के जन्मता बालक मां ज एकने वाल न जागे माता पिता ने जागे दरेक ने वाल न जागे पण जन्मता बालक मां दरेक ने वाल जाग्यो दरेक ने वाल जाग्यो कोई ने एवो भाव न जाग्यो व्रज मां। तो महाप्रभुजी कहे छे के ए जे नंदोत्सव थयो ए नंदोत्सव नुं आ वर्णन वाँचशु तो त्यां जो के सामान्य रीते बालक जन्मे तो कोण उत्सव न उजवे पण जे रीते उत्सव उजवायो गोकुल मां के जेमां दरेक व्यक्ति ने सुरदासी केटलू सुंदर कहे छे मानो लाल मुनिन की पात पिंजरानो चूर चली એટલે પેલી પાંજરું હોય ને લાલ મુનિયા આવી નાનકડી ચીડિયા હોય છે લાલ રંગની સફેદ સફેદ ટપકાવાલી એ તૈયાર જ બેઠી હોય છે કે પાંજરું ખુલે ને ફૂર ઉડી જાય। તો પ્રભુનો જન્મ થયાતાની સાથે જ વ્રજ ભક્તો બધા નંદા તરફ એવી રીતે દોડ્યા જ્યાં માનો લાલ મુનિન કી પાંત પિંજરન ચૂર ચલી આવો અકલ્પનીય ઉત્સાહ કેવી રીતે પ્રકટ થયો ગોપાલોમાં એમને શું ખબર હતી કે આ ભગવાન પ્રગટ્યો છે કોઈને ખબર નહોતી તે નાધીત શ્રુતિ ગણા નોપાસીત મહત્તમા કેવલે નહીં ભાવે ન ગોપ્યો ગા મગા એમના હૃદયના હૃદયમાં એવો ભાવ પ્રભુએ પ્રકટ કર્યો એવો ભાવ પ્રકટ કર્યો પ્રભુએ તે પ્રભુનો ઐશ્વર્ય વર્ણવાયો છે પ્રમાણ લીલામાં। તેમજ કાલે જે મેં તમને બતાવ્યું હતું કે ધેનુકાસુરનો વધ ધેનુકાસુર એ દેહાધ્યાસ પ્રભુએ નિવૃત્ત કર્યો એ પ્રભુનું પ્રમેયાત્મક ઐશ્વર્ય છે કે આટલા નાના છતાં પણ બલદેવજીથી ધેનુને પ્રભુએ જે વધ કરાવ્યો તો એક વાત ફરીથી આમાં સમજવા જેવી છે અને તે બહુ ખૂબસૂરત છે। અને શ્રી મહાપ્રભુ આપણને સમજાવે છે કે આ જે બલરામ છે એ વેદના સાક્ષાત અવતાર છે કેમ કે પ્રભુ પ્રકટ થઈ રહ્યા હતા પ્રમેય રૂપે તો પ્રમાણે એટલે પ્રમાણરૂપ જે વેદ એણે એમ વિચાર્યું કે ભાઈ મારો પ્રભુ પ્રકટ થાય એના પહેલા મારે તો સગવડ રાખવી જોઈએ કે નહીં જેમ આપણે પ્રવચન કરતા પહેલા અહીંયા કુર્સી પાથરવામાં આવે આસન પાથરવામાં આવે માઇક લગાડવામાં આવે
એમ પ્રભુ પ્રકટવાના છે એવો વિચારથી પહેલા બલરામ પ્રકટ થયા. ફરીથી એક વાત સમજો, કાલે કહેતા હતા પ્રમાણ રૂપ દ્યોતકમ પ્રમેય રૂપ ગોપ્યકમ. એક વાત ધ્યાનથી સમજો કે પ્રમાણ પહેલા પ્રકટ થાય બલદેવ રૂપે તો જ પ્રમેય નંદ પ્રકટ થાય, અને પ્રમાણ નદારદ ન તો પ્રમેય તો ક્યાં નદારદ. આંખ જ ન હોય તો રૂપ કેવી રીતે દેખાય, કાન જ ન હોય તો ધ્વનિ કેવી રીતે સંભળાય. હમણાં જ એક ભાઈને મેં સાંભળ્યું કે એમના પ્રોગ્રામમાં કોઈક આવીને બેઠા હતા, તે કોઈ એક્સપ્રેશન જ નહીં. એમને લાગ્યું કે કદાચ સંગીત નહીં ગમતું હશે, એમણે ઘણા બધા જોક્સ સંભળાવ્યા એમને તો હશે નહીં. એમને તેઓ બહુ ગંભીર પ્રકૃતિના માણસ લાગે છે, ધાર્મિક રૂચિના હશે તો વિચાર ધર્મના ભજન સંભળાવ્યા તોય કંઈ ડોકું હલાવે નહીં. ઘણી બધી રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો, પછી ગાનારની હિંમત પસ્ત થઈ ગઈ. એણે કહ્યું કે લફડો છે, પ્રસન્ન જ ન થાય શ્રોતા, એવો કેવો શ્રોતા. પ્રોગ્રામ પૂરો થયા પછી એમની પાસે ગયા કે ભાઈ તમને ગમતું નથી પ્રોગ્રામ? એણે કહ્યું સંભળાતું જ નથી. એણે પણ આવ્યા કેમ તમે લખીને પૂછ્યું. એટલે પત્ની કહ્યું કે અહીંયા બેઠા છે એના કરતા જઈને ત્યાં બેસો ને, અહીંયા આવી ગયા. પ્રમાણ જ ના હોય તો બિચારો ગાનારો કેટલું એ સુંદર ગાય, ભજન ગાય કે જોક કરે કે ગઝલ ગાય. આવું એટલે જયારે પ્રમાણ નથી હોતો ત્યારે આવા લફડા થાય જ છે, સમજી લો. એમ સમજો કે પ્રમાણ રૂપ દ્યોતકમ પ્રમેય રૂપ ગોપ્યકમ, પણ પ્રમાણને જો ગોપ્ય કરશો ને તો ગાયબ. ઈ વાસરણી વગાડતો રહે ને તમે કહેશો કે સંભળાતી નથી. આજે 500 વર્ષથી મહાપ્રભુજી છોડો વાસરણી વગાડી રહ્યા છે અને આપણને સંભળાતી નથી. મહાપ્રભુજી બધી તાનો એમાં લે છે ને આપણે કહે છે પુરુષોત્તમે કહ્યું છે એટલે આવી ગયા છે પુષ્ટિ માર્ગમાં. બાકી કઈ સંભળાતું નથી, સમજાતું નથી. આવી દુર્ગતિ ને એ ચાલવા માંડે ને તો 800 માઇલ જઈ શકે છે, 1200 માઇલ જઈ શકે છે. પણ સાક્ષાત ગરુડજી જેનો આજે આપણે સમજ લે કે કોઈ મિગ વિમાન કે કોઈ આવા બધા વિમાનો જમ્બો જેટ જેવા વિમાનો, પણ એ પણ ઉડે જ નહીં, પડ્યા જ રહે એરપોર્ટ ઉપર, પડ્યા જ રહે તો કાચ ચડી જાય, ટાયર પણ ખરાબ થઈ જાય અને બેટરી ડિસ્ચાર્જ થઈ જાય. આપણી પણ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય કે આપણે પડ્યા જ રહીએ, કશું વાંચીએ નહીં, કશું સમજીએ નહીં, કશું સમજાવીએ નહીં, કશું સંગ ન કરીએ, ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડળી બોલાવી, આપણે ભાગવતનું કોઈ અધ્યવસાય ન રાખીએ જીવનમાં અને પરિશ્રમ લેવા જ ન માગીએ તો પછી ચડી જાય. અગચ્છન વૈન તેયોપી પદમ એકન ગચ્છતી. એટલે એ ઐશ્વર્ય પ્રકટ થવું જ જોઈએ આપણામાં. આપણે વલ્લભનો વારસો મળ્યો છે, જે ઐશ્વર્યનો વારસો આપણને મળ્યો છે બિંદુ સૃષ્ટિ રૂપે નાદ સૃષ્ટિ રૂપે, તે વારસોને આપણને જાળવવો જોઈએ, એ વારસોને આપણને સમૃદ્ધ બનાવવો જોઈએ, નિરંતર સમૃદ્ધ બનાવતા રહેવો જોઈએ, તો આપણે વલ્લભના વારસદાર. પછી તમે પુરુષોત્તમ કહેશો તો એ છાજશે, અને નહીં તો કસબી કસબ કરે તો છાજે, નહીં તો મૂળ મોગરા બાજે એમ કહેવાય. એ કસબ ન કરે કસબી તો કસબી છે નો. તો એવી રીતે ગુરુ અને શિષ્ય બંને એકબીજાના સંબંધમાં જે આપણો પ્રમાણ છે ભાગવત, એ પ્રમાણ ભાગવતને સંબંધમાં એકબીજાથી જ્યારે જોડાતા નથી ત્યારે સંબંધમાં કાંઈક ને કાંઈક લફડો પેદા થયો જ છે અથવા થવાનો છે. એ તમે પથ્થર ઉપર ખોદાવીને દરેક વૈષ્ણવે પોતાના ઘરમાં જેમ સુવાક્યો આપણે ટાંગીએ છીએ ને તેવી રીતે એક સુવાક્ય ટાંગો કે જે વૈષ્ણવ અને જે ગોસ્વામી બાલક વચ્ચે આ ઐશ્વર્ય નથી એ ગોસ્વામી બાલક અને એ વૈષ્ણવ દરિદ્ર છે. જે વૈષ્ણવ શાસ્ત્રને સાંભળવા ગોસાઈ પાસે નથી જતો, જે ગોસાઈ બાલક શાસ્ત્ર સમજાવવા વૈષ્ણવને નથી માંગતો એ ઐશ્વર્યવિહીન દરિદ્ર બાલક છે. એવું એક સુવાક્ય તમારા ઘરમાં ટાંગો, થોડાક વખત ટાંગો, પછી જો પુષ્ટિ માર્ગનો બધો સુધારો થશે.
ખરેખર એ નિગમ રાખો, એ વારસો છીલો જે મહાપ્રભુજીનો દિવ્ય વારસો આપણને મળ્યો છે. એટલે ત્રીજો, આ તો પ્રમેય પ્રકરણની વાત કહી, કેમ કે ધેનુકાસુર જે હતો એ દેહાધ્યાસ હતો અને દેહાધ્યાસને પ્રભુએ બલરામથી મરાવ્યો, પોતે ન માર્યો, પ્રમાણથી મરાવ્યો. મહાપ્રભુજી કહે છે કે આ ધેનુકાસુર કોણ છે? દેહાધ્યાસ છે. તો બલરામ વેદના સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ છે. આજ્ઞા કરી કે આ દેહાધ્યાસને પહેલા તોડ. તેમ બાળકો જો ખરેખર વલ્લભના વંશજ હોવાને કારણે કોઈ પણ જાતનો પુરુષોત્તમનો દાવા કરતા હોય તો એમને વૈષ્ણવોનો રહેલો જે દેહાધ્યાસ છે એ તોડવા માટે પ્રમાણ વાપરવો જોઈએ. અને પ્રમાણ એ મિનિમમ એક જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ષોડશ ગ્રંથના 200-300 શ્લોકો પણ આપણે પાઠ કરીએ તો બધી વાત સમજમાં આવે એવી છે. બધી ભાગવત પછીથી જજો બીજા સ્ટેપ ઉપર, પણ ઓછામાં ઓછું ષોડશ ગ્રંથનો તો અભિગમ રાખો. આજે બાળકો એવી આજ્ઞા કરે છે કે ષોડશ ગ્રંથ વાંચશો તો તમે બહિર્મુખ થઈ જશો. આડ ઉઠીને ચીવડા ગલે. મહાપ્રભુજીનો વંશજ, કેમ કે એને બીક લાગે છે કે ષોડશ ગ્રંથ તમે વાંચશો પછી કોઈ શ્લોકનો અર્થ પૂછશો પછી એને કહેતા નહીં આવે પછી એની શી ગતિ થાય. એક ભાઈ મને કહેતા હતા કે કોળીનારમાં સભા થઈ, સભાની શું પેલી માલા પહેરામણી, તે કંઈક 7-8 વર્ષ પછી ત્યાં કોઈ બાળક પધાર્યા, તે તળા પડી ચરણ સ્પર્શની ને ભેટની ને ભેટની. તો આપણે ત્યાં એવું મહાત્મ્ય છે કે કુવાની પાળ ઉપર મહારાજ ભેટ આપતા હતા ચરણ સ્પર્શ, એવો ધક્કો લાગ્યો કે કુવામાં જ પડી ગયા. તો વૈષ્ણવ કહ્યું કે ઓહો, ચરણામૃત થઈ ગયો આખો કુવા. મહારાજ પેલા કાળે કાળે, કાળ તો સહી મને બહાર, પેલા ચરણામૃત તો લેવા દો. આ બધા પ્રમાણને ન વાપરવાને કારણે આવું બધું થાય છે. મહારાજ પડી ગયો કુવામાં ભેટ લેતા, કેમ કે કુવા પાળ ઉપર બેસીને ભેટ લે ને, પણ તળાપડી થાય. ક્યુમાં તો આપણને આવે જ નહીં ને કશું કામ કરવાનું, કેમ પ્રમાણ હોતું જ નથી, ટોપ ફ્લોર વેકેન્ટ હોય છે. પેલો લાગ્યો ધક્કો, મહારાજ ગયો કુવામાં. એટલે બધી વૈષ્ણવને આનંદ થઈ ગયો, આ તો કુવા ચરણામૃત થઈ ગયો પુરુષોત્તમનો. ચરણામૃત લો, એ પુરુષોત્તમ બિચારો મરવાની આણી ઉપર આવ્યો છે, કે જે કાળો કાળો કાળો, હા કે જે ચરણામૃત લ્યો ચરણામૃત લો, પાલ ભાઈને નહીં કાઢો પેલા ચરણામૃત કાઢો. મરી જશે બિચારો પુરુષોત્તમ, ઈ પુરુષોત્તમ મરી જશે. થોડી કાળજી લો કે પુરુષોત્તમને મારી જ નહીં નાખો. તમે પ્રમાણને વાપરો, પ્રમાણ વાપરશો તો દરેક વાત સમજમાં આવશે. પ્રમાણસર દરેક વાત તમે કરી શકશો, પ્રમાણસર માર્ગ ઉપર તમે ચાલી શકશો. એટલે એ જે ધેનુકાસુરને બલરામથી પ્રભુએ મરાવ્યો એ પ્રમાણથી મરાવ્યો, એમ તમારા દેહાધ્યાસ કરવા માટે બાળકોએ પ્રમાણનો ઉપયોગ કરવો જોઈએ. અને એ પ્રમાણ શ્રી ભાગવત તત્વજ્ઞતા છે. એ ભાગવત તત્વજ્ઞતાથી તમને એ સમજાવે બાળક તો એણે પ્રમાણથી તમારો દેહાધ્યાસ મારવાનો અભિગમ રાખ્યો, અને નહીં તો કંઈ ધેનુકાસુરને આજે ક્યાં મારવા જશે કોણ બાળક. આપણે એ અર્થમાં પુરુષોત્તમ સમજીએ જે અર્થમાં ભાગવતમાં કૃષ્ણ પુરુષોત્તમ છે, એ અર્થમાં કોણ ધેનુકાસુરને મારવા જાય. એ ધેનુક લાત મારે ને તો બધા બાળક ભાગી જાય. કોઈ એકાદ બાળક હોય એવો કે ધેનુકની લાત ખાઈને પણ ધેનુક સાથે ઉભું, કોઈ ધેનુકને ઉઠાવીને ફરાવીને ભગાવવો બાળકને કોને યાર, હો પુરુષોત્તમ એવું જ કરી દેખાડો ચાલો, એ સંભવ નથી બહુ લાગતું. એટલે વાત સમજો કે કયા અર્થમાં આપણે પુરુષોત્તમ હોઈ શકીએ અને કયા અર્થમાં મહાપ્રભુજીએ વાત કરી છે. તમારા દેહાધ્યાસને નિવૃત્ત કરવા માટે મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય પ્રભુથી મેળવીને આપણને આપ્યો છે, એટલા જ માટે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિર્હી દોષા પંચવિધા સ્મૃતા, એ મહાપ્રભુજી આપ્યો. મહાપ્રભુજી આપણને દેહાધ્યાસની નિવૃત્તિ કરવા માટે આ ધેનુકાસુરના વધ માટે પ્રભુતિ સિદ્ધાંત રહસ્ય મેળવીને આપ્યો. જ્યારે બધા લોકો સૂતા હતા ત્યારે મહાપ્રભુ જાગતા હતા. યા નિશા સર્વભૂતાનામ તસ્યાં જાગૃતિ સંયમી યામ જાગૃતિ ભૂતાની તાન નિશામ પશ્યતો મને, એને અંધકાર માનીને એ જે છે તે જાગે અને જાગીને એને મહાપ્રભુએ પ્રભુથી મેળવેલો છે કે તમે બ્રહ્મ સંબંધ આપો. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશાન દેહ જીવયો, તો એ મહાપ્રભુએ આપણને દેહાધ્યાસના નિવર્તન માટે આપેલો જે છે એ આપણો દેહનકાસુરને વધ કરવાનો જે આખો પ્રકાર છે.
એ કેવળ દીક્ષા આપવાથી નહીં થાય, કેમ કે દીક્ષા આપવાની શરતમાં મહાપ્રભુજી આ વાત મૂકી છે કે શ્રી ભાગવત તત્વજ્ઞો ભજે જિજ્ઞાસુ રાધરાજ. ભાગવત તત્વજ્ઞ હોય તો દીક્ષા આપી શકે છે, નહીં તો દીક્ષા જ આપી શકતો નથી. આપણે કહે છે કે વલ્લભ શ્રીવલ્લ વલ્લભ વંશ મેં સભી વલ્લભ, અરે કોણ ના પાડે છે વલ્લભ રૂપની? પણ વલ્લભે પોતાનો ધર્મ તો પ્રકટ કરવો જોઈએ, પોતાનો ઐશ્વર્ય તો પ્રકટ કરવો જોઈએ કે નહીં? કે ઐશ્વર્ય પ્રકટ જ ન કરે. એટલે એ વાત ફરીથી સમજો કે ત્યાંનો પ્રમેય અને અહીંયાનો પ્રમેય અને શ્રી મહાપ્રભુજીનો પ્રમેય રૂપ ઐશ્વર્ય કેવું ઐશ્વર્ય. અને પછી આવે છે સાધનમાં, તો એ તો કહું તો બહુ પંચાયત થઈ જાય. સાધન પ્રકરણમાં ભાગવતમાં ઐશ્વર્ય લીલા વર્ણવાય છે, પ્રભુએ ચિરહરણ કર્યા તે છે. કોઈકના બાપની તાકાત આજે સ્વિમિંગ પુલ ઉપર કોઈક ટીકાન જઈને ચિરહરણ કરો ને, એવા જૂતા પડે છાપામાં, એવા નામ આવી જાય, લેવાના દેવા પડી જાય. એક વાત સમજો છતાં પણ કે ત્યાં જે ચિરહરણ પ્રભુએ કર્યો તેનો મહાપ્રભુજી કઈ રીતે ઐશ્વર્ય તરીકે વર્ણન કરે છે, એની પાછળનો શું અભિપ્રાય છે. મહાપ્રભુજી બતાવે છે કે આ ચીર પ્રભુએ હર્યા એ એમની લૌકિકતાના ચીર હર્યા, અને જે ચીર પાછા આપ્યા તે એમને પ્રભુનો જે આનંદ છે એ આનંદને માણવાના સામર્થ્યનો ચીર એમને ફરીથી આપ્યો છે. ચીર હરો અને એ ચીર આપતા હો તો આપો ને, કોણ ના પાડે છે? તમારી વૈષ્ણવોની લૌકિકતા દૂર કરીને પ્રભુને માણવાનો આનંદ મળે એવા ચીર હરો બાલક. શા માટે પુરુષોત્તમ ન હોય? હોય પુરુષોત્તમ, કોને વાંધો હોઈ શકે, પણ એવા ચીર ન હરી શકાતા હોય આપણે, અને વ્યર્થમાં આપણે પુરુષોત્તમ થઈએ તો લોચા થઈ જશે. એટલે જે મહાપ્રભુએ ચીરહરણનો ભાવ સમજાવ્યો છે કે એમના લૌકિકતાના ચીર હર્યા છે, લૌકિકતાના ચીર હરીને અલૌકિક જે ભગવદ આનંદ છે એને માણવાનો સામર્થ્ય રૂપી ચીર એમને પ્રદાન છે કે લ્યો હવે તમે મારો દિવ્ય આનંદ માણવી શકશો, વિષય વાસનાથી રહિત દિવ્ય આનંદ તમે મારો માણવી શકશો, એ ચીર પ્રદાન કરો. ખરેખર ઐશ્વર્ય પ્રકટ થાય તમારામાં એ પ્રકટ થાય, તમે સત્સંગથી એ ચીર પ્રદાન કરો, તમે આપસી સત્સંગથી એ ચીર હરણ કરો અને એવા ચીર પ્રદાન કરો, તમારામાં પણ એ ઐશ્વર્ય પ્રકટ થાય. કેમ કે તમે પણ મહાપ્રભુજીની સૃષ્ટિ જ છો, અમે બિંદુ સૃષ્ટિ હશું તો તમે નાદ સૃષ્ટિ છો, તમે સૃષ્ટિ છો. એ ઐશ્વર્ય તમારામાં પ્રકટ થઈ શકે છે, એવું કંઈ નથી કે એ ઐશ્વર્ય અમારી મોનોપોલી છે, પણ એ ઐશ્વર્યનો વારસો ઝીલવો પડશે અને ઝીલેલા વારસાને સાચવવો પડશે અને સાચવીને એને સમૃદ્ધ બનાવવો પડશે. એના વિના આપણે મહાપ્રભુજીના શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિનો સાચો સ્વરૂપ સમજી નહીં શકીએ. એ વાત ખરેખર કાલ હૃદયમાં લેવા સમજવા જેવી છે. તે પછી જે ઐશ્વર્ય આવે છે ભાગવતમાં દશમસ્કંદના ફલ પ્રકરણમાં, તો એ દશમસ્કંદના ફલ પ્રકરણમાં વેણુવાદન, વેણુવાદનથી પ્રભુએ વ્રજભક્તોને બોલાવ્યા તેને મહાપ્રભુજી કહે છે કે આ પ્રભુનું ઐશ્વર્ય પ્રકટ થયું. એક વાત સમજો કે વેણુ એ અવ્યક્ત ધ્વનિ છે, વેણુ એ વ્યક્ત ધ્વનિ નથી. કોઈકને નામ લઈને બોલાવું ને તો કોઈ પણ આવે, પણ વેણુથી કોઈકને બોલાવવો અને પાછો જે વેણુ સાંભળે તેને એમ સમજ આવે કે મને બોલાવી રહ્યો છે, એ તો વેણુ પર આટલો ઐશ્વર્ય જેનો હોય તે જ કરી શકે, દરેક ન કરી શકે. કેમ કે અહીંયા કોઈ પણ વેણુ વગાડીને જોઈ લો, કોઈ આવે? બહુ વધારે વગાડે ને તો આપણે કહીએ કે પાડોશમાં કમ્પ્લેન કરીએ કે નોઇઝ છે, ન્યુસેન્સ છે પાડોશમાં, અમારે સરળી વગાડે છે. આવો ઐશ્વર્ય પ્રકટ થવો જોઈએ કે ભગવાન વેણુ વગાડે. રવિન્દ્રનાથ ટેગોરે કેટલી સુંદર વાત કહી છે. રવિન્દ્રનાથ ટેગોર કહે છે કે તારી વાસળડીના શબ્દો મને દૂરથી સંભળાતા હતા અને મને ખબર એ નહોતી કે તું ક્યાંથી વગાડી રહ્યો છે, અને મેં તે એ વેણુના સ્વરોની દિશામાં મેં ચાલવાનું શરૂ કર્યું. જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મને ખબર પણ નહીં પડી કે કયા માર્ગથી હું જઈ રહ્યો છું, અંધારામાંથી પસાર થઈ રહ્યો છું કે અજવાળાના માર્ગથી પસાર થઈ રહ્યો છું. જ્યાં હું વગાડી તો તે ઠેકાણે હું પહોંચ્યો ત્યાં મોટા મોટા સિદ્ધ મુનિઓ બેઠા હતા, અને બેઠા હતા એમણે મને પૂછ્યું કે કયા માર્ગથી તમે આવ્યા, પ્રકાશિત માર્ગથી આવ્યા કે અપ્રકાશિત માર્ગથી આવ્યા. અને મેં કહ્યું કે ના, મને ખબર જ નથી, હું તો વેણુની ધ્વનિની માં તણાતો તણાતો આવી છું. એ સંસ્કૃતના કવિએ બહુ સુંદર વાત કહી છે, સર્વ પ્રવાહ સર્વત્ર સ્વાનુકૂલ્ય ન કરશતી વેણુગીત પ્રવાહસ્તુ
પ્રાતિકૂલ્ય ન કરશતી. એટલે જેટલા પ્રવાહો છે એ પોતાની પોતે જે દિશામાં વહેતા હોય છે તે દિશામાં તાણી જતા હોય, પણ ભગવાનનો જે વેણુ ગીતનો પ્રવાહ છે એ જે દિશામાં વહી રહ્યો છે તે દિશામાં નથી તાણી જતો, આવળી દિશામાં તાણે છે તમને. એવો સર્વ પ્રવાહ સર્વત્ર સ્વાનુકૂલ્ય ન કરશતી, વેણુગીત પ્રવાહસ્તુ પ્રાતિકૂલ્ય ન, ધારા આમ વહી રહી છે અને તણાઈ તો તમે એમ. એવો અલૌકિક ઐશ્વર્ય અવ્યક્ત વાણીમાં પ્રભુએ પ્રકટ કર્યો, તે જ અવ્યક્ત વાણીને ભક્ત કવિઓએ, આપણે ત્યાંના અષ્ટછાપ વગેરે ભક્ત કવિઓએ મહાપ્રભુજીને કહ્યું કે જે ભગવાને વેણુ વાદન કરીને ભક્તોને પોતાને પાસે બોલાવ્યા, એ જ ભગવાનની વેણુ મહાપ્રભુ રૂપે પ્રકટ થઈ છે, એ આપણને બોલાવી રહી છે કે આવ પ્રભુ પાસે ગ્રહી સોંપત શ્રી ગોવર્ધનનાથે. પણ કેટલી ઉદાર છે, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભાવધારા બહી જાતે ભજ કૃષ્ણદાસ કાજ સવસરી, જો જાને શ્રી ગોવર્ધનનાથે. એ ભગવાન પાસે તમને તાણવા માટે આવી છે, એ તમને વિષય પ્રવાહમાં વહાવી શક્તિ તરફ વહેવડાવવા માટે નથી આવી, ભગવદ આસક્તિ તરફ તમને તાણવા આવી રહી છે. એવી એક વેણુ વાગી રહી છે, એસી બનસી બાજી બનગન મેં વ્યાપ રહી ધ્વનિ, મહામુનિન કી સમાધિ લાગી. તો એક વાત સમજો, એ ઐશ્વર્ય છે આપણા મહાપ્રભુનું, ઐશ્વર્ય આપણામાં પ્રકટ થવો જોઈએ, એ ઐશ્વર્યનો વારસો આપણે ઝીલવો જોઈએ જો આપણે ખરેખર મહાપ્રભુના હોઈએ. અહીંયા આપણે થોડોક વિશ્રામ કરીશું, પછી આગળ જઈશું.